फ्रेंड्स, गुड मॉर्निंग। धोरण 11 चैप्टर 19 होलिकोत्सव એટલે કે હોળીનો ઉત્સવ। गुरुः हिरण्यकश्यपु प्रेरिता होलिका एकदा फाल्गुन मासस्य पूर्णिमाया तिथो प्रहलादम अंके स्थापित्यता अग्नो प्रविशत। એટલે કે हिरण्यकश्यपे प्रेरेली होलिका एकवार फागण મહિનાની પૂનમના દિવસે પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં પ્રવેશી। परमेश्वर कृपया होलिका दग्धम नतु प्रहलाद, એટલે કે પરમેશ્વરની કૃપાથી होलिका બળી ગઈ અને પ્રહલાદને કંઈ થયું નહીં। પ્રહલાદસ્તુ તથેવ સુરક્ષિત એવા તિષ્ઠત, પ્રહલાદ તો તેમ જ સુરક્ષિત જ ઊભો રહ્યો। હોલિકાયા દાહેન ભક્ત શિરોમણી પ્રહલાદસ્ય ચ સુરક્ષયા પ્રસન્નઃ પરમેશ્વર ભક્તાઃ જનાઃ તતઃ પ્રભૃતિ પ્રતિવર્ષ હોલિકોત્સવ અનુભાવયંતિ। એટલે કે હોલિકા દહનથી અને ભક્ત શિરોમણી પ્રહલાદની સુરક્ષાથી પ્રસન્ન થયેલા પરમેશ્વરના ભક્તજનો ત્યારથી માંડીને દર વર્ષે હોલિકાનો ઉત્સવ મનાવે છે। શિષ્ય અસ્મે કાર્યાય હોલિકયા કથમ ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમા તિથિ સંકલ્પિતા, એટલે કે શું કહે છે કે આ કાર્ય માટે હોલિકાએ કેમ ફાગણ માસની પૂનમનો દિવસ વિચાર કર્યો। ગુરુઃ પ્રાચીન કાળાદે ફાલ્ગુન માસસ્ય પૂર્ણિમાયા તિથો જનાઃ નવશેષ્ઠી કુર્વંતિ સ્મ, એટલે કે પ્રાચીન કાળથી જ ફાગણ માસની પૂનમના દિવસે લોકો નવા ધાન્યનો યજ્ઞ કરતા હોય છે, એટલે કે નવો પાક થયો હોય તેનો યજ્ઞ કરતા હોય। તસ્ય નવશેષ્ઠો હોલિકા પ્રહલાદ માદાય અગ્નો ઉપાવિષ્ટિ ઉપાવિષત, એટલે કે શું કહે છે કે તે નવા ધાન્યના યજ્ઞમાં હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી હતી, એટલે કે એની અંદર નવું ધાન્ય હતું ને એની ઉપર તે બેઠી હતી। શિષ્ય કેમ નાવ નવશ્રેષ્ઠ હતી, એટલે કે ખરેખર આ નવા ધાન્યનો યજ્ઞ શું છે એવો પ્રશ્ન પૂછે છે। ગુરુ નવેહ સસ્ય ક્રિયમાણામ ઇષ્ટિ નવશ્રેષ્ઠિ કથયતે, એટલે કે નવા તૈયાર થયેલા ધાન્યથી કરાતી ઇષ્ટ નવશ્રેષ્ઠિ કહેવાય છે, એટલે કે ઇષ્ટને દાન કરે ઇષ્ટની આહુતિ કરે છે એને શું કહેવાય છે નવશ્રેષ્ઠિ। અસ્માકમ દેશ કૃષિ પ્રધાન વર્તતી, આપણો દેશ ખેતી પ્રધાન છે। અત્રતયા જનાઃ પ્રાયઃ દ્વિવારં કૃષિં કુર્વંતી, એટલે કે શું કહે છે કે અહીંના લોકો મોટે ભાગે બે વાર ખેતી કરે છે, વર્ષાયા શરદી તથા, એટલે કે વર્ષા ઋતુ તથા શરદ ઋતુમાં। શરદી કૃતયા કૃષિઃ ફલમ પ્રાયઃ ફાલ્ગુન માસે પાર્યતે, એટલે કે શરદ ઋતુમાં પૂર્ણ કરેલી ખેતીનું ફળ મોટે ભાગે ફાગણ મહિનામાં મેળવાય છે। આપણે શરદ ઋતુમાં જે ખેતી કરી છે એનું ફળ ક્યારે મળે, તો કે ફાગણ મહિનામાં। તત્ સસ્ય રૂપમ ફલમ જનાઃ પ્રથમમ અગ્નિદેવાય સમર્પયંતી, એટલે કે તે ધાન્ય રૂપે મળેલું ફળ લોકો પહેલાં કોને અર્પણ કરે છે, તો કે અગ્નિદેવને અર્પણ કરે છે। તતઃ પરસ્પરમ વિતર્ય સ્વપોભોગાય કલ્પયંતી, એટલે કે પછી એકબીજાને વહેંચીને પોતાના વપરાશ માટે વિચારે છે। યદેવ તર્હી અસ્ય ઉત્સવસ્ય હોલિકોત્સવ નામ કથમ સાર્થકમ ભવેત, એટલે કે જો એમ હોય તો આ ઉત્સવનું હોલિકોત્સવ નામ કઈ રીતે અર્થપૂર્ણ થાય। તો ગુરુ વસ્તુતઃ હોલકઃ નામ તૃણાગ્નિ ભૃષ્ટમ અર્થપક્વમ સમિધાન્યમ ભવતી, એટલે કે હકીકતમાં હોલક એટલે તણખલામાંથી બળતા અગ્નિમાં શેકેલું અડધું રંધાયેલું ડુંડાવાળું અન્ન, એટલે કે શેમાં શેકાય, તો કે અગ્નિમાં શેકાય છે, એટલે કે અડધું શેકાયેલું હોય છે તે, એટલે કે બફાયેલું હોય તે। તમ હોલકમ જના અગ્નિદેવાય સમર્પયંતી, પછી એ શું કહે છે તે હોલકને લોકો અગ્નિદેવને અર્પણ કરી દે છે। અદ્યત્વે અપી એષા પરંપરા અવિચ્છિના પર્વંતે, એટલે કે આજકાલ પણ આ પરંપરા અખંડિત ચાલે છે, એટલે કે આજે પણ આ પરંપરા ચાલી આવેલી છે। હોલિકોયમ સ્વાસ્થ્યપી ઉપકારકો ભવતી શ્રુતમ મયા કિમ તદ સત્યમિસ્તી, આ હોલક સ્વાસ્થ્ય માટે લાભકારક છે એમ સંભળાયું છે, શું તે સાચું છે। ગુરુ આમ ભવતા શ્રુતમ સત્યમેવાસ્તી, એટલે કે હા તમે સાંભળેલું સાચું જ છે। ભાવ પ્રકાશ નામકમ સુપ્રસિદ્ધમ આયુર્વેદ ગ્રંથે કથિત મસ્તી, એટલે કે ભાવ પ્રકાશ નામના સુપ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથમાં લખેલું અથવા કહેલું છે કે હોલક અલ્પ પા નલો મેદ કફ દોષરમાપહ, અર્થાત હોલક મેદમ કફદોષમ શ્રમમ ચ અપહંતી, એટલે કે શું કહે છે કે ધીમી આગમાં શેકેલો પોક, આપણે એને પોક કહીએ છીએ, મેદ અને કફના દોષને તથા થાકને દૂર કરે છે, એટલે હોલક
પોક મેદ અને કફના દોષને તથા થાકને હણે છે. પોક હોય છે એ કયા રોગને હણે છે? તો કે મે કફ અને મેદના અને થાકને આ ત્રણ વસ્તુને હરે છે. હવે શિષ્ય કે અયુ અયિ ગુરુ ચરણા હ, એટલે કે હે ગુરુજી બહવો ધન્યવાદ, એટલે કે ખૂબ ધન્યવાદ. અનેન બોધેન અહમ અનુગૃહિતો અસ્મી, આ બોધ વડે હું આભારી થયો, એટલે કે આ આ જાણવામાં હું ખૂબ ખુશ થયો અને તમે મને મહેનત કરી તેમ તમે મને જણાવ્યું તે માટે હું તમારો ધન્યવાદ આભાર માનું છું, હંમેશા આભારી રહીશ.